વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ માટે ટોક્યો પહોંચ્યા. પીએમ મોદી ભારતીય ડાયસ્પોરા સાથે ઉમળકા ભેર મળ્યા. જાપાનના ટોચના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી. દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સવારે જોરદાર વરસાદ વરસ્યો. રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો યથાવત. અમદાવાદમાં પીસીબીના દરોડામાં દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની ધરપકડ કરાઈ. સોલા પોલીસ સ્ટેશન નજીકથી કારમાં દારૂ ભરીને લઈ જતા હતા. વિશ્વમાં હજુ કોરોનાનો રોગચાળો સમાપ્ત નહીં થયો હોવાનું WHOના વડાનું નિવેદન. એક અબજ લોકો તથા ઓછી આવક ધરાવતા દેશોને હજુ રસીનો એક પણ ડોઝ મળ્યો નથી. બનાસકાંઠાના ખેડૂતોના જળ આંદોલનને પાલનપુર માર્કેટ યાર્ડનું સમર્થન. 26 તારીખે યોજાનારી ખેડૂતોની રેલીને પગલે પાલનપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં એશિયા કપમાં મેન્સ હોકી ચેમ્પિયનશિપમાં આજે ભારત પાકિસ્તાનનો મુકાબલો. સાંજે 5 વાગે મેચ શરૂ થશે. ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2022 કેસ અને વધુ 22 દર્દીઓના મોત થયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.